वजह कोरोना की महामारी चली रही है त्यारे हॉस्पिटल में बेड की अछत छता लोकोने बेड मेळवा माटेना प्रयासों करी रह्या छे त्यारे बीजाना जीवन माटे पोतानुं बलिदान आपती एक घटना सामे आवी छे। अमदावादना सोला सिविल खाते 78 वर्षना वृद्ध महिला कोरोना कोरोना थता 10 दिवस पहला दाखल करवामां आव्या हता, ज्यां तेमणे वेंटिलेटर की जरूरत पड़ता सोला हॉस्पिटल मैनेजमेंट द्वारा वेंटिलेटर बेड फाड़वामां आव्यो हतो। त्यारे एक 55 वर्षना युवानने पण वेंटिलेटरनी जरूर पड़ता वृद्ध महिलाए बेड युवानने आपीने तेनी जिंदगी बचावी हती अने आखरे वृद्ध महिलाए पोताना श्वास छोड़ी दीधा हता। दिवसे ने दिवसे कोरोनानी जे महामारी छे ते व्यापक रीते फैलाई रही छे, तेवामां एक एवो किस्सो सामे आव्यो छे के जे सरकारनी पोल खोले छे। तो जो किस्सानी वात करूँ तो वासणामां नंदगोपी सोसायटी खाते रहता भानुमती बेन जे हता तेमने थोड़ा दिवस पहला जेमनी उम्र हती 78 वर्ष तेमने थोड़ा दिवस पहला कोरोना डिटेक्ट थयो हतो अने ते दरमियान तेमने सोला सिविल हॉस्पिटल खाते एडमिट करवामां आव्या हता। 27 तारीख मंगळवारना रोज तेमने सोला सिविल खाते एडमिट करवामां आव्या हता अने त्यारे एना पछी जे छे तेमने गया जे मंगळवार छे गया मंगळवारे तेमने एक 55 वर्षीय एक भाई हता तेमने तेमना सगावाला जे हता ते एमना वती कहेवा माटे तेमने आव्या हता रिक्वेस्ट करवा माटे के आ अमारा छे घरना मोभी व्यक्ति छे तो तेमना माटे जो बेड खाली थई सके तेम होय तो वधु सारू छे। तो जे 78 वर्षीय जे भानुमती बहन हता तेमने पोतानो बेड जे छे खाली करी आप्यो हतो अने तेमना जे पुत्र अने पुत्रवधु छे तेमना द्वारा पण तेमने समर्थन आपवामां आव्युं हतुं अने बे दिवस पहला जे छे तेमनुं निधन थयुं हतुं। तो आपणे तेमना पुत्रवधु जे छे तेमनी पासेथी जाणशुं के तेओ शुं कहेवा मांगे छे। आवती शुं नाम छे बेन आपनुं? ભાવનાબેન ત્રિવેદી। અચ્છા, બાને ક્યારે એડમિટ કર્યા હતા, તેમને શું તકલીફ હતી? બાને 27 તારીખે એડમિટ કર્યા હતા, બાને ફેફસાની તકલીફ હતી, ઓક્સિજન લઈ નતા શકતા વધારે। મારા વેન્ટિલેટર બેડ અમને જ્યારે અમારો નંબર આવ્યો અને મળ્યો અમને, પણ અમારા કરતાં બી નાની એજના બાળકથી નાની એજના એક ભાઈ હતા વ્યક્તિ અને ઘરના મોભી હતા એમ બરાબર એમને વધારે જરૂર હતી। તો પછી અમે અમને રિક્વેસ્ટ કરવામાં આવ્યો, અમે એમને કીધું કે તમે માની જગ્યાએ એમને એડમિટ કરી લો, અમારી જગ્યાએ એમને આપી લો વેન્ટિલેટર, જેના હિસાબે એક કર તરી જશે બરાબર, એક એ વ્યક્તિ સાજું થશે તો પણ અમારા બાને આશીર્વાદ જ મળવાના છે એમ, અમારા બાની તો ઉંમર છે જ બરાબર। તો આપ જોઈ શકો છો કે જે રીતે જે તેમના જે ભાનુમતી બેન છે તેમના પુત્રવધુ અને પુત્ર છે તેમના તરફથી તેમને સમર્થન આપવામાં આવ્યું, તો આ એક માનવતાની એક મહેક ઊભી કરવામાં આવી છે અહીંયા। તો અત્યારની જે પરિસ્થિતિ છે, જે દિવસે ને દિવસે જે રીતે વિકટ થઈ રહી છે, તેને જોતાં આપની પણ ઇન્ડિયા ન્યૂઝને એ જ અપીલ છે કે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે, લોકોને બેડ નથી મળી રહ્યા, આ તેવામાં આવો એક કિસ્સો જે સામે આવ્યો છે તે આંખ ખોલવાવાળો કિસ્સો છે, તેથી કરીને અત્યારની પરિસ્થિતિનો આપ ખ્યાલ લગાવી શકો છો કે કેવી કેવી પરિસ્થિતિઓ દવાખાનામાં ઉત્પન્ન થતી હોય છે। તો હવે આ સંજોગોમાં ઇન્ડિયા ન્યૂઝ આપને એ જ અપીલ કરે છે કે જરૂરી કામ હોય જો આપને તો જ ઘરની બહાર નીકળો, અને જરૂરી કામ ન હોય તો ઘરમાં જ રહો, અને માસ્ક હંમેશા પહેરીને રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગનું હંમેશા પાલન કરો, અને સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરો। અને જ્યારે આવો કિસ્સો જ્યારે સામે આવે છે ત્યારે સરકાર જે દાવાઓ કરતી હોય છે કે બધી પરિસ્થિતિ ટોટલ તેમના કંટ્રોલમાં છે, તો તેવામાં આવો કિસ્સો સામે આવે છે જે સરકારને સવાલ કરે છે કે જો પરિસ્થિતિ બધી કંટ્રોલમાં છે તો આવી સ્થિતિ શા માટે? જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ।